નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. સમસ્યા: પોતાની ઈચ્છાઓ તથા આકાંક્ષાઓને પૂરી કરવા માટે શું કરવું જોઈએ? યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એ સમાધાન આપતા જણાવે છે કે જેમના મનમાં નેતાગીરી, લોકસેવા, ધન કમાવો, પ્રતિષ્ઠા, જ્ઞાન વગેરે સંપ્રદા મેળવવાની ઈચ્છા હોય તેમણે સૌથી પહેલા તપસ્વી બનવું જોઈએ. આળસ, પ્રમાદ, સમયનો બગાડ, બકવાસ, નિરાશા, નિરુત્સાહ, અસ્થિરતા વગેરે દુર્ગુણોનો ત્યાગ કરીને તપસ્યાના સદગુણોને ધારણ કરવા જોઈએ. તપ જ કલ્પવૃક્ષ છે. તપનો અર્થ છે સાચી લગ્નિ અને નિરંતર પ્રયત્ન. આ બંને મહાન સાધનો છે. એનાથી પરમાત્મા પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે. ઉત્સાહ, સ્ફૂર્તિ, લગન, મહેનત, સાહસ, ધૈર્ય, દ્રઢતા તથા મુશ્કેલીઓથી જ ન ગભરાવું એ બધા તપના લક્ષણો છે. જેણે તપ દ્વારા આ ગુણોનો વિકાસ કર્યો, મન વાંછિત તત્વોને મેળવવા માટે પરસેવો પાડવાનું શીખી લીધું તે એક પ્રકારનો સિદ્ધ પુરુષ છે. સિદ્ધિઓ તેમની સાથે આઠ જોડીને ઉભી રહે છે. એવા લોકો જે ઈચ્છે તે કરી નાખે છે, જે ઈચ્છે તે મેળવી લે છે. દુનિયામાં જેણે કંઈ મેળવ્યું છે તે પરિશ્રમથી જ મેળવ્યું છે. તમે પણ જો કંઈ મેળવવા ઈચ્છતા હો તો અદ્રમ્ય ઉત્સાહથી કઠોર પરિશ્રમ કરવાની ટેવ પાડો. એ સાધનાના ફળ સ્વરૂપે તમારામાં કલ્પવૃક્ષ જેવી પ્રતિભાવ ખીલશે અને તમારી દરેક ઈચ્છાઓ સહેલાઈથી પૂરી થતી રહેશે. જય ગુરુદેવ. આજની સમસ્યા: જ્યારે રસ રુચિ પ્રમાણેનું કામ નથી મળતું, ત્યારે કામ કરવાનું મન નથી થતું, એ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? યોગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્યજી સમાધાન આપતા જણાવે છે કે પોતાના કામમાં રુચિ અરુચિનો પ્રશ્ન ઉભો કરવો અયોગ્ય છે. એક રીતે જોતા તે પોતાની અકર્મણ્યતા તથા આળસને પ્રોત્સાહન આપવા બરાબર છે. મનોભાવ: માનવ મનની એ વિશિષ્ટતા છે કે જે જેવો વિચાર કરે છે તેવો જ બની જાય છે. કામમાં રુચિ અરુચિની ટેવાયેલું મન આગળ જતા એવું બની જાય છે કે તેને કોઈ પણ કામમાં રસ નથી પડતો અને તેને અધૂરું છોડી દે છે. આવા લોકો એ કામ શરૂ કરે છે, પછી તેમાં અરુચિ થઈ જાય છે એટલે તેને છોડીને બીજું શરૂ કરે છે. તેઓ કોઈ પણ કામમાં સ્થિર થઈ શકતા નથી. હાથ ધરેલા કામમાં જ્યારે આપણે નિષ્ઠાપૂર્વક લાગી જઈએ છીએ તો થોડાક સમયમાં જ એમાં રસ પડવા માંડે છે. તેથી રુચિ અરુચિનો પ્રશ્ન ઉભો કરવો એ અસંતુલન માનસિક સ્થિતિ બતાવે છે. આળસ પ્રમાદના કારણે જ મનુષ્ય એવા બહાના કાઢે છે. રસ પ્રમાણેનું ઉચ્ચ કામ મળે એવું બનતું નથી. માણસે પોતાના કામ પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ, તેમાં રસ લેવો જોઈએ અને ખૂબ તન્મતાપૂર્વક તેને પૂરું કરવું જોઈએ. જય ગુરુદેવ. આજની સમસ્યા: પૂરા મનોયોગથી કામ કરવા છતાં પણ જો કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે તો મન નિરાશ અને ઉદાસ થઈ જાય છે અને આગળ વધવાની હિંમત તૂટી જાય છે. આ પરિસ્થિતિમાં શું કરવું? યોગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્યજીએ વિશેષ સમાધાન આપતા જણાવે છે કે આપણે સફળતા માટે પૂરી શક્તિનો પ્રયત્ન કરવો જોઈએ. એમ છતાં જો અસફળતા મળે તો તેને સ્વીકારવાની તૈયારી પણ રાખવી જોઈએ. પ્રગતિના માર્ગે ચાલનારને આ તડકા છાંયડાનો સામનો કરવો જ પડે છે. હંમેશા સફળતા જ મળે એવું વિચારવું તે બાળ બુદ્ધિ છે. માત્ર સફળતાની આશા રાખવી અને તે ન મળે તો માથું કૂટવું તથા નિરાશ થઈ જવું તે છીછરા અને વિવેકહીન સ્વભાવનું ચિહ્ન છે. જીવન જીવવાની વિદ્યાનો એક મહત્વપૂર્ણ પાઠ એ છે કે આપણે નાની મોટી સફળતાઓથી ભૂલાઈ ન જવું જોઈએ અને અસફળતા મળતા હિંમત હારવી ન જોઈએ. સફળતા અસફળતાનું ચક્ર તો ચાલતું જ રહેવાનું. સફળતામાં સુખ સુવિધાઓની આશા રહે છે, એ જ રીતે અસફળતામાં આત્મસુધારને તથા ધીરવીર બનાવવાની પ્રેરણા છુપાયેલી છે.
વાસ્તવમાં તે બંને સગી બહેનો છે. આપણે કર્તવ્ય પરાયણતાનું પાલન કરતા કરતા તે બંનેના સ્વાગત માટે તૈયાર રહેવું જોઈએ. જય ગુરુદેવ. આથી સમસ્યા જીવનમાં અસંતોષનું કારણ કયું છે? અસંતોષના અનેક કારણો હોય છે. સમાધાન આપતા જણાવે છે કે અસંતોષના અનેક કારણ હોય છે. પ્રાપ્ત પરિસ્થિતિને અપૂરતી કે કષ્ટદાયક માનવી તથા બીજાઓ સાથે પોતાની તુલના કરીને પોતાના દુર્ભાગ્યના આરોના તે એ તો છે જ. સાથે સાથે અસંતોષનું એક કારણ એ પણ છે કે પોતાની યથાર્થ સ્થિતિને ભૂલીને પોતાની વિશિષ્ટ ખોટી ધારણાઓ રાખવી તથા અસ્વાભાવિક માર્ગ અપનાવવો. એવી સ્થિતિમાં પોતાની શક્તિ કરતા વધારે મોટી આકાંક્ષાઓ જાગે છે અને તે પૂરી ના થાય તો અસંતોષ પેદા થાય છે. યાદ રાખવું જોઈએ કે પ્રકૃતિના નિયમ પ્રમાણે ક્રમિક વિકાસ દ્વારા ઉચિત સ્થિતિએ પહોંચી શકાય છે. ઉગેલા છોડ પર તરત જ ફળો બેસતા નથી. જ્યારે કરેલા કાર્યનું તત્કાલ પરિણામ મેળવવાની આશા રાખવામાં આવે ત્યારે અસંતોષ પેદા થાય છે. જય ગુરુદેવ. ચિંતનથી આજની સમસ્યા. જો આપણો જીવન પ્રારંભ વિધિના વિધાન કે કોઈ અદ્રશ્ય સત્તા દ્વારા નિર્ધારિત હોય તો પછી આપણે આપણા કર્મો દ્વારા ભવિષ્યનું નિર્માણ કઈ રીતે કરીએ? યુગ્રશી પંડિત રામ શર્મા આચાર્ય સમાધાન આપતા જણાવે છે કે પ્રારંભ, નસીબ, વિધિના લેખ, કર્મરેખા આ બધું કોઈ અદ્રશ્ય સત્તા દ્વારા અવ્યક્તપૂર્ણ થતું નક્કી નથી થતું. આપણે કરેલા કર્મોને પરિપાક થઈને જ્યારે પરિણામ સામે આવે છે ત્યારે તે ભાગ્ય કે નસીબ કહેવાય છે. લોટ ચૂલા પર શેકાય છે ત્યારે તે રોટલી બની જાય છે. જોકે લોટ અને રોટલી બંને વસ્તુઓ છે, એમ છતાં એ વાત માનવી પડે છે કે રોટલી બીજું કાંઈ નથી પરંતુ લોટનું રૂપાંતર માત્ર છે, બરફ પાણીનું બધાયનું સ્વરૂપ જ છે. એ જ રીતે નસીબ પણ કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. આજના કર્મોનો જ્યારે પરિપાક થશે ત્યારે એ ભવિષ્યમાં ભાગ્ય કહેવાશે. માણસનું ભાગ્ય બીજું કોઈ નથી લખતું, મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો લેખક અને નિર્માતા છે. કર્મના ફળને રોકવાની તાકાત માણસમાં નથી, પરંતુ કર્મ કરવામાં તે સ્વતંત્ર છે. ધનુષ્યથી તીર છોડવામાં આવ્યો છે તો તેનું જે તે પરિણામ આવવાનું જ છે. તીર છોડનાર ઈચ્છે છતાં તૂટેલું તીરના પરિણામને રોકી શકાતું નથી. એ જ રીતે કર્મ કર્યા પછી તેના પરિણામથી બચવું અઘરું છે. જે કર્મો કર્યા છે તેના સારા નશા પરિણામો તો મળે જ છે. આમ માણસ કર્મ કરીને પોતાના ભવિષ્યને સારું કે ખરાબ બનાવે છે. સમસ્યા. નિષ્કામ કર્મ કરવાથી અર્થાત ફળની આસક્તિ છોડી દેવાથી શો લાભ થાય? યોગ્રશી પંડિત રામ શર્મા આચાર્ય સમાધાન આપતા જણાવે છે કે એમાં સૌથી મોટી આધ્યાત્મિક લાભ એ છે કે આપણા અંતર આત્મા સાંસારિક વિષયોથી લેપાતો નથી અને જીવ ભવબંધનમાં ફસાતો નથી. ફળની આશામાં મોહ તથા આકર્ષણ હોય છે. તેથી માણસ ખૂબ ઉત્કૃષ્ટતાપૂર્વક તેનું ધ્યાન કરતો રહે છે. આ ઉત્કૃષ્ટતા એક પ્રકારનો ઊંડો સંસ્કાર બની જાય છે અને જીવને મૃત્યુ પછી પણ પોતાના તરફ ખેંચે છે. તેથી જે માણસ જે વિષયમાં અત્યંત મોહ રાખે છે તેને બીજા જન્મે તે જ ક્ષેત્રમાં જન્મ લેવો પડે છે. તે આ શક્તિનું આકર્ષણ તેને નિષ્કૃષ્ટ માર્ગે ખેંચી જાય છે. મુક્તિમાં, ઈશ્વરની પ્રાપ્તિમાં તથા આત્માની ઉન્નતિમાં તે મોટો અવરોધ બની જાય છે. તેથી કર્મયોગની સાધનામાં ફળની અલિપ્ત રહેવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. કમળના પાન પાણીની સપાટી ઉપર રહે છે, તે પાણીથી લેપાતા નથી. કર્મયોગીનો આદર્શ પણ આવો જોવો જોઈએ. આપણી સામે આવેલા કર્મો મનોયોગ પૂર્વક કરવા જોઈએ, પરંતુ એમાં આસક્ત ના થવું જોઈએ. તે ત્યારે જ શક્ય છે કે
જ્યારે આપણે ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્તવ્ય કરતા રહીએ. જે લોકો ફળની આશા રાખ્યા વગર કર્મમાં જ આનંદ અનુભવે છે તેઓ માયાના બંધનમાં ફસાતા નથી. એના પરિણામે જન્મ ચક્રના બંધનમાંથી તેમને મુક્તિ મળી જાય છે. જય ગુરુદેવ.